રાજ્યના આરોગ્યકર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે બનાસકાંઠાના 1500 જેટલા આરોગ્યકર્મીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવા જઈ રહ્યા છે. પે ગ્રેડની માંગણીને લઈને આરોગ્યકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય મંડળ સંલગ્ન 1500 જેટલા કર્મચારીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જશે. દરમિયાન આજે તેઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને હડતાળ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના 7 કેડરના 1500 કર્મચારીઓ વતી આજે જિલ્લા મંડળ વતી કલેક્ટર સાહેબશ્રી, DDO સાહેબશ્રી તથા CDHO સાહેબશ્રીને આવતીકાલથી અચોક્કસ મુદત ઉપર હડતાળ જવાનું આવેદન આપવામાં આવ્યું છે. અને અમારા ગ્રેડ પેના પ્રશ્નો જ્યાં સુધી સોલ્યુશન ના આવે ત્યાં સુધી આર પાર લડાઈ લડવાની છે. અમે છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી સામે અમારા ગ્રેડ પે બાબતે 2-2 વખત હડતાળ આપી. સરકારશ્રીએ લિખિતમાં આશ્વાસન આપેલ કે ભાઈ અમે બોહેદરી આપેલ કે અમે તમારા પ્રશ્નોનું સોર્ટ આઉટ કર્યું, પણ એક પણ પ્રશ્નનું સોલ્યુશન થયું નથી. અમે માનવતા દાખવી કોરોના વેક્સિનની કામગીરી કરીએ, પણ સરકાર પણ અમારી જે આર્થિક બાબતોના પ્રશ્નો છે એ સોર્ટ આઉટ કરે. તો જો આજે જ સોર્ટ આઉટ થઈ જાય તો અમે આવતીકાલથી ફરીથી સરકારની જે જનતાની પબ્લિકલક્ષી સેવામાં જોડાવા તૈયાર છીએ. એક બાજુ સરકારે કોરોના વેક્સિન આપવાની તૈયારીઓ જોરશોરથી આરંભી છે, ત્યારે આરોગ્યકર્મીઓએ સરકારનું નાક દબાવવા હડતાળનું શસ્ત્ર ઉગામી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આગામી સમયમાં હડતાળના પગલે વેક્સિનેશનની કામગીરી ઉપર કેટલી અસર પડે છે તે જોવું રહ્યું.